नमस्ते विद्यार्थी मित्रों, आज ना वीडियो में आपने धोरण सात गुजराती विषय में पाठ त्रण सीखीशुं, जेना लेखक छे पन्नालाल पटेल। मित्रों, आपणे आगळना बे वीडियो में आ पाठ विषे थोड़ी चर्चा करी हती, जेमां आपणे जोयुं के महादेव अने एना मित्रों शाळाए जता होय छे। महादेव शिष्यवृत्तिनी परीक्षा आपवानी होय छे, તેથી એ એમના મિત્રોને ઝડપથી ચાલવા માટે કહે છે। ત્યારે એમના મિત્રો કહે છે કે પરીક્ષા તો તારે આપવાની છે, અમારે થોડી આપવાની છે, બરાબર। ત્યારે મહાદેવ શું કહે છે કે તમે જો ફોર્મ ભરો તો તમને પણ શિષ્યવૃત્તિ મળે, પણ તમે કંઈ મારા જેવા ગરીબ નથી। અને ત્યારે એક મિત્ર વડો એટલે કે મોટો જે છે એ કહે છે કે તને મળશે જ, એની શું ગેરંટી, બરાબર। કે પરીક્ષા આપવા માટે તો 10 વિદ્યાર્થીઓ બેસવાના છે અને એમાં 1-3 જે નંબર આવે છે એમને શિષ્યવૃત્તિ તો મળે છે। ત્યારે મહાદેવને પોતાની જાત ઉપર એટલો વિશ્વાસ હોય છે કે 1-3 મારો નંબર પણ આવશે, તેથી એ કહે છે કે હું જરૂરથી નંબર લાવીશ। ત્યારે એમનો જે બીજો મિત્ર છે એ કહે છે કે કેટલીક વાર એવું પણ બને કે દસે દહે ગુરુ ન પણ રહે, એટલે કે આપણી પાસે જે જ્ઞાન છે એ કેટલીક વાર ખરે સમયે ઉપયોગમાં ન પણ આવે। અને એમની શાળાના 2-3 વિદ્યાર્થીઓના ઉદાહરણ પણ આપે છે કે નટુડો જે છે એમના બાપા હેડમાસ્ટર છે, બરાબર। બચુડાના મામા મામલતદાર છે, ધનશંકરના માસા વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે। અહીં આપણને જાણીએ અજાણીએ લાગવગની વાત કરવામાં આવી છે, આડકતરી રીતે લાગવગની વાતો થઈ છે કે એમના જે સગા સંબંધીઓ જે છે એ આટલી ઊંચી ઊંચી પોસ્ટ ઉપર છે તો લાગવગ લગાવીને એટલો નંબર લઈ જ જશે। ત્યારે મહાદેવ કહે છે કે નહીં તો શું આવે, હું એટલી મહેનત કરીશ ને કે 1-3 તો જરૂર મારો નંબર આવશે। અને ત્યારે એમનો એક મિત્ર કહે છે કે જો મહાદેવનો નંબર આવે તો એ તો સારી જ વાત કહેવાય ને, આપણા જ ગામની ઇજ્જત રહેશે। અને સાથે સાથે એક બીજો મિત્ર એમ પણ કહી દે છે કે જો મહાદેવનો નંબર આવે તો આપણને ઉજાણી મળશે, ઉજાણી એટલે કે જેને આપણે અત્યારની ભાષામાં કહીએ તો પાર્ટી, બરાબર। અને મહાદેવ એમને ઉજાણી આપવા માટે પણ તૈયાર થાય છે। અને આ રીતે વાતો કરતા કરતા મહાદેવ અને એના મિત્રો શાળાએ જતા હોય છે। ખેતરમાં આમ તેમ ચકલીઓના માળા પાડતા, ખેતરમાં કોઈ પક્ષી મૂળ ઉપર મૂળ ખાવા માટે બેઠું હોય તો એમને ઉડાડતા ઉડાડતા પાકને પંપાળતા, આ રીતે તેઓ જતા હોય છે। ત્યાં જ મહાદેવની નજર અચાનક થંભી જાય છે, એના પગ અટકી જાય છે, એ આગળ જઈ શકતો નથી અને એનાથી બોલાઈ જાય છે કે ખાઈ જવાની। અને એ તરફ બાકીના જે મિત્રો છે એમની પણ દ્રષ્ટિ જાય છે અને જુએ તો એક ગાય છે જે ખેતરમાં ઘઉં ચણાના મૂળને ખાઈ રહી હતી। એ જોઈને મહાદેવ ત્યાં જ અટકી જાય છે અને એટલામાં એમનો જે શંકા નામનો મિત્ર છે એ કહે છે કે મહાદેવ આ તો તારી માસીનું ખેતર લાગે છે। ત્યારે બીજો મિત્ર કહે છે કે એ સીધા પર હોય એવું લાગે છે। ત્યારે મહાદેવ શું કહે છે કે એ કોઈના પણ ખેતરમાં હોય નુકસાન તો પાકનું જ થવાનું છે ને, હું ગાયને હંકારીને આવું છું। આમ કરીને મહાદેવ ગાયને હાંકવા માટે જાય છે અને આપણે આગળના વિડીયોમાં જોયું કે ગાયને હાંકવામાં મહાદેવને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। એક પછી એક ખેતર આવે છે, માસીનું ખેતર, કાકાનું ખેતર, નારજી કાકાનું ખેતર, શંકાનું ખેતર, પોતાનું જ ખેતર અને ઉસાલમાનું ખેતર, આ રીતે મહાદેવ ગાયને હંકારતો જાય છે। બીજી તરફ એમને પરીક્ષા આપવાની હોય છે, એ પરીક્ષામાં પણ શાળાએ જતાં એમને મોડું થઈ જાય છે। ગાયને હાંકીને એ તરત એક યમરાજના મુખમાંથી જે રીતે જીવ છૂટીને ભાગે છે એ રીતે મહાદેવ ગાયને હંકારીને શાળા તરફ દોડ લગાવે છે। ખૂબ જ ઝડપથી એ દોડીને શાળા તરફ જાય છે અને જ્યારે એ શાળામાં પહોંચે છે
ત્યાં તો પરીક્ષા શરૂ થઈ ચૂકી હોય છે. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આગળ દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઉભો કર્યો કે જે 10 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા એમાં 10મો વિદ્યાર્થી કોણ હતું? મહાદેવ, કે જે શાળાએ મોડો પહોંચ્યો છે. તેથી શિક્ષક જે છે એ ઇન્સ્પેક્ટર એટલે કે શાળામાં શિષ્યવૃત્તિની પરીક્ષા લેવા માટે જે સાહેબ આવ્યા છે એ એમની આગળ મહાદેવને લઈ જાય છે. કોણ લઈ જાય છે? મહાદેવના શિક્ષક. ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું. એનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો. ચહેરો એટલે મુખ. ઇન્સ્પેક્ટર જ્યારે મહાદેવ તરફ જુએ છે તો મહાદેવનો આખો ચહેરો જે છે એ આંસુથી ખરડાયેલો હતો. અંગે પણ પસીનામાં રેબઝેબ હતો. સવાલ કર્યો, કેમ ભાઈ મોડો કર્યો? અંગે એટલે કે એનું આખું શરીર જે છે એ પણ પસીનાથી રેબઝેબ એટલે કે પસીનાથી લથપથ થઈ ગયેલું હતું. અને ઇન્સ્પેક્ટર મહાદેવને પ્રશ્ન પૂછે છે કે કેમ ભાઈ તું મોડો કર્યો? મહાદેવ રડતો ગયો ને પોતાની કથની કહેતો ગયો. કથની એટલે વાત. કથની એટલે શું? વાત. મહાદેવ રડતો જાય છે અને ઇન્સ્પેક્ટરને પોતાની કથની કહેતો જાય છે. ઘઉંના મૂળમાંથી ગાય હાંકવા ગયો હતો સાહેબ. જતા તો જે લાગ્યું પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ? મહાદેવ શું કહે છે કે ઘઉંના ખેતરમાં હું ગાયને હાંકવા માટે ગયો હતો. પહોંચતા તો હું પહોંચી ગયો ત્યાં, પણ હવે ગાયને કોના ખેતરમાં મૂકવી મારે એ મારા માટે બહુ મોટો પ્રશ્ન હતો. એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢવા રહ્યો એમાં મને અહીંયા ગુરુ રેખા આપી છે. એનો અર્થ થાય છે કે આ વાક્ય અધૂરું છે. મહાદેવ શું કહે છે કે ગાય એક પછી એક ખેતરમાં જતી હતી, મારે હવે એ ગાયને કોના ખેતરમાં મૂકવી? બરાબર, એટલે હું ગાયને ખેતરની બહાર કાઢવા ગયો અને એમાં મને કહેવાનો મતલબ છે કે એના કારણે મને શાળાએ આવતા મોડું થઈ ગયું. ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી. સરવાણીનો અર્થ થશે નાનું ઝરણું, પણ અહીં આપણે પાકના આધારે લેવાનું છે આંસુ. મહાદેવની આંખોમાં આંસુ ન હતા. ઇન્સ્પેક્ટર જ્યારે જુએ છે કે મહાદેવ રડી રહ્યો છે પણ એમની આંખોમાંથી આંસુ નહીં પણ માનવતાની સરવાણી વહી રહી હતી. પોતાને પૂછતી હતી, કોના મૂળમાં મારે એ હરાઈ ગાયને મૂકવી સાહેબ? આપ જ કહો. મહાદેવ સાહેબને શું કહે છે ઇન્સ્પેક્ટરને કે હવે મારે કોના ખેતરમાં મૂકવી આ ગાયને? હવે તમે જ મને જવાબ આપો. ને જો ઇન્સ્પેક્ટર પોતાના મનની વાત બબડી પડ્યા, પાસ છે જા. ખ્યાલ આવતા શિક્ષકે હુકમ કર્યો આપો એને પેપર. મહાદેવ જ્યારે ઇન્સ્પેક્ટર આગળ સાહેબ આગળ પોતાની કથની કહેતો હોય છે, પોતાની વાત કહેતો હોય છે એ જોઈને ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખોમાં માનવતાની સરવાણી દેખાય છે. એટલે કે મહાદેવની આંખોમાં એ સાચી માનવતા જુએ છે અને ઇન્સ્પેક્ટર મનોમન જ બોલી ઉઠે છે કે જા તું પાસ છે. એટલે કે તારી માનવતાની પરીક્ષામાં તું પાસ થઈ ગયો છે. આ તો ફક્ત પેપર પર લખવાનું છે બરાબર, અને તું તો ખરેખર બહુ મોટી પરીક્ષામાં પાસ થઈ ચૂક્યો છે એવું ઇન્સ્પેક્ટર મનમાં બોલે છે અને શિક્ષકને હુકમ કરે છે અને એમને પેપર આપવામાં આવે છે. મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા. જે મહાદેવ અત્યાર સુધી રડતો હતો એને જ્યારે પેપર આપવાની વાત કરે છે, પેપર આપે છે, તો મહાદેવ ખૂબ જ ખુશ થઈ જાય છે, આનંદિત થઈ જાય છે. અંગ ઉપરના પસીનામાં પ્રકાશે શક્તિએ પ્રવેશ કર્યો. પેપર લઈને મંદિર ગયો.
आ रीते महादेव आनंद में आवीने पसीनो साफ करीने पेपर लखवा माटे मंडी पड़े छे। अहीं पेपर लईने मंडी पड़ियो एनो अर्थ थाय छे के महादेव भणवामां खूब ज होशियार हतो। तो मित्रों पाठ में समझ पड़ी सौने। जो आ वीडियो में क्या पण तमने समझ न पड़ी होय तो कॉमेंट बॉक्स में जणावी देजो। अने आ शब्द अने केटला प्रश्नों जे छे ए तमने पीडीएफ द्वारा आपवामां आवशे, जे तमारे तमारी फेर नोट में रखवाना छे।